નમસ્કાર મિત્રો, મારું નામ શૈલ્પેશભાઈ કાછડિયા અને આજે હું તમને ભંગાર ફોન જે છે બધા માર્કેટમાં 20-20, 25-25 રૂપિયાના મળે બધા ભંગાર ફોન, એની વિશે નોલેજ આપવાનું છું. જેમ કે આ બધા મેં ભંગાર ફોન ખરીદેલા છે માર્કેટમાં, બહુ બધા ફોન છે. જો તમને આ ટાઈપના સર્કિટ બોર્ડ, આજે ફક્ત મોબાઈલની દુકાનવાળા માટે વાત કરું છું કે આ ટાઈપના બધા ભંગાર ફોન હોય તો તમને એવું થતું હશે કે સાહેબ આ ભંગાર ફોન કરવાના હું. તો આજે જો બધા ભંગાર ફોન છે તો એક્ઝામ્પલ કોઈ ફોન તમારી પાસે આવ્યો છે રિપેરિંગમાં, એક્ઝામ્પલ જો આ ફોનની વાત કરું છું, આ ફોનમાં કસ્ટમર એવું કહે છે કે ભાઈ મારા ફોનમાં સિમ નથી ચાલતું, કે આ ફોનમાં આ કસ્ટમરનો ફોન છે. કોનો છે? કસ્ટમરનો ફોન છે આ ફોન. એક્ઝામ્પલ ભંગાર ફોન હું લાવ્યો છું અને આ ફોન કસ્ટમરનો ફોન છે. તો કસ્ટમરના ફોનમાં આમાંથી આમાં આમાંથી આમાં સિમ સોકેટ નાખવું હોય તો કઈ રીતનું કરવું? હવે જો આવડો સિમ સોકેટ છે અને હું હમણાંથી આમાંથી કાઢીને આમાં ફિટ કરીશ ને તો આખું પીગળી જશે. કેવું થાય? પીગળી. પણ આમાંથી હું સારું તમને કાઢીને બતાવું છું. તો સારું કાઢવા માટે કઈ રીતનું છે, શું છે એની જરૂર પડે. જો એક્ઝામ્પલ આમાંથી સોકેટ કાઢીને મારે આમાં નાખવું છે તો પહેલાં તો સૌથી પહેલાં હું તમને આમાંથી સોકેટ કાઢી બતાવું છું. બે જો આ રીતનું ફ્લક્સ લગાડી દેવાનું. આ કસ્ટમરનો ફોન છે. કોનો ફોન છે? કસ્ટમરનો ફોન છે, બરાબર ને? એક્ઝામ્પલ આ ફોનની માથે તમે ગરમ હીટ મારશો હીટિંગ તો આખું આવડું આમના પીગળી નીકળી જશે. જુઓ તમે આ રીતે નોર્મલ તમે હીટ મારો ને ફ્લક્સ એકદમ ભરપૂર મૂકવાનું એટલે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. કેવું આખું પીગળી ગયું, પીગળી ગયું. ઓકે, હવે આ સોકેટ છે જે આખે આખું આ સોકેટ, આ સોકેટને બદલામાં હું આમાંથી કાઢીને એમાં નાખીને બતાવું. જો એક્ઝામ્પલ હું તમને આમાંથી કાઢીશ આ રીતે. હવે ઘણી વાર કેવું હોય કે હોલસેલની દુકાને તમે જાઓ તો હોલસેલની દુકાન બંધ હોય રવિવારને દિવસે, પણ તમારે આ ભંગાર ફોન પડ્યા હોય, ભંગાર ફોનમાંથી કાઢીને એમાં નાખવું તો કઈ રીતનું કરવાનું? આ સોકેટ હું એમના કાઢીને આમાં બતાવી. જો એક્ઝામ્પલ ઉપરથી ગરમ હીટ મારીશ તો આમ જ પીગળી જાય ને, આ પીગળી જાય તો આમાં લાગવાનું નથી. તો એવા સમયે તમારે ભંગાર ફોન, કેવા ફોન? ભંગાર ફોનમાં નિશેથી હીટ મારવાની. ક્યાંથી? નિશેથી. તો આ રીતનું કોઈ પણ આ મૂકી દેવાનું અને આ રીતે હું નિશેથી હીટ મારીશ ને આ ફ્લક્સ મૂકીને તો શું થશે એની વાત છે. જુઓ હમણાં 2 મિનિટ એકદમ પરફેક્ટ હું હમણાં સોકેટ તમને કાઢીને બતાવું છું. આ ફ્લક્સ મૂકવાનું ભરપૂર, આ ફ્લક્સ પણ માર્કેટમાં મળશે. તમને ઉઠાતું છે સાહેબ અમે ઘણી વાર ઉખાડીએ છીએ તો પ્રોબ્લેમ આવે, તો આવું ફ્લક્સ હંમેશા ઓરિજિનલ વાપરવાનું એટલે પ્રોબ્લેમ આવે નહીં. એવા સમયે તમારે આને નીચેથી જ મારવાનું. ક્યાંથી? સર્કિટ બોર્ડમાં નીચેથી. નીચેથી મારીશ ને એકદમ પરફેક્ટ નીકળશે. હમણાં જુઓ આ રીતનું હીટ નીચે મારવાની, આ સર્કિટ બોર્ડની નીચે તમારે હીટ મારવાની એટલે એકદમ પરફેક્ટ એ પરફેક્ટ આખું સોકેટ જો નીકળી ગયું ને. ઓકે, અને કોઈ જાતનું ટેન્શન ને એકદમ પરફેક્ટ નીકળી ગયું. પણ આ બોર્ડ એટલું અંદર છીન આઈસી ને બધું નીચે હોય ને, પણ આ બોર્ડ આખું પ્રોબ્લેમવાળું થઈ જાય. હવે આને હું એકદમ ક્લીન કરી નાખું આ થીનરથી. જો થઈ ગયું એકદમ કમ્પ્લીટ. હવે મારે આ કસ્ટમરના ફોનમાં લગાડવું હોય તો 2 મિનિટમાં હું તમને લગાડીને બતાવું છું. જુઓ ત્રણ આ બાજુ પોઈન્ટ મારી દો અને ત્રણ આ બાજુ પોઈન્ટ મારી દો એટલે કમ્પ્લીટ સિમ સોકેટ ચાલે. જુઓ લાગી ગયું. તો એ વસ્તુ તમને ખબર પડી જવી જોઈએ કે ખિસ્સામાંથી કાઢવાનું, કઈ રીતનું કાઢવાનું. ઘણી વાર તમે એવું પણ જોયેલું છે સાહેબ આ ટાઈપનો ફોન છે મારી પાસે, એક્ઝામ્પલ આ ટાઈપનો, એમાં મારે માઇક નાખવું છે. આ નાખવું છે યુનિવર્સલ માઇક. કેવું નાખવું છે? યુનિવર્સલ. તો આ માઇકના બદલામાં તમારે આ માઇક નાખવું હોય તો પણ 1 મિનિટનું જ કામ છે. જો થોડુંક નોર્મલી ફ્લક્સ તમે લગાડજો. તમે હીટ મશીનનું કાંઈ પણ કામકાજ કરવાનું હોય તો ફ્લક્સ તમારે જરૂર લગાડવાનું. ઓકે, જો આનીમાંથી હું નોર્મલ હીટ મારીશ ને આમ એટલે હમણાં એકદમ પીગળી નીકળી જશે. જુઓ નીકળી ગયું, કોઈ જાતનું ટેન્શન લેવાનું નહીં. હવે જે આ વચ્ચેનો જે પોઈન્ટ રહ્યો ને વચ્ચે, આ યુનિવર્સલ માઇક તમારે આના બદલામાં લગાડવું હોય તો યુનિવર્સલનો માઇકનો વચ્ચેનો પોઈન્ટ છે એ ક્યાં લગાડવાનું તમારે? આ વચ્ચે. ક્યાં? વચ્ચે લગાડજો. અને આ પોઈન્ટને તમારે લગાડજો માઇનસ, જો સાઈડમાં. ઓકે,
હવે આ જે છે એને એકદમ પરફેક્ટ કરીને અહીં ત્યાં ગોઠવી દો એટલે 110% ચાલે. ઓકે ને, હવે ઘણીવાર તમે જોયું છે તો આ ટાઈપના ફોન બહુ બધા ભંગાર, જો મારી પાસે કેટલા બધા ભંગાર ફોન છે, તો ઘણીવાર આ ટાઈપના બધા ભંગાર ફોન તમારી પાસે આવ્યો હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આના બદલામાં ઘણીવાર કેવું હોય કે હું તમને મારી જ વાત કરું છું. બે દિવસ પહેલાં મારી પાસે એક ફોન આવેલો ભંગાર ફોન, તો અત્યારે હું તમને આની વાત કરું છું. આજે મારી પાસે છે કયું, ઇયરફોનનું સોકેટ. ઘણીવાર કસ્ટમરો આવીને એવું કહેતા હશે કે ભાઈ મારા ફોનમાં ઇયરફોન ચાલતું નથી, તો આવો ફોન મારી પાસે આવ્યો ઇયરફોનનો, તો આ ફોનમાંથી મારે એમાં બીજા ફોનમાં કાઢી નાખવું હોય તો કઈ રીતે નાખીશ જુઓ. તમને આ નોર્મલ ફ્લક્સ મૂકી અને આને હું સારું કાઢી, આ ભંગાર ફોન છે જે માર્કેટમાંથી મેં 20 રૂપિયાનું સર્કિટ બોર્ડ ખરીદેલું છે અને કસ્ટમરને એસ્ટિમેટ આપેલું છે ભાઈ 300 રૂપિયા જેવો ચાર્જ થશે ઇયરફોનનું સોકેટ નાખવાનું. ઓકે ને, તો સૌથી પહેલાં આ રીતનું સોકેટ હું નાખીને તમને આ પહેલાં હું આમાંથી કાઢી નાખું છું. બરાબર ને, કાઢવા માટે શું કરવાનું છે, આપણે નિષેધ હીટ મારવાની. ક્યાંથી નિષેધ હીટ મારો, તમે એકદમ પરફેક્ટ નીકળી જાય. જુઓ નીકળી ગયું, એકદમ પરફેક્ટ નીકળી ગયું. તો તમને એવું થતું છે સાહેબ હીટ મશીન ક્યાં રાખવું, અહીંયા જુઓ તો આ જે હીટ મશીનની વાત કરું, તમને આ કાઢવા માટે હીટ મશીનની વાત કરીને, હીટ મશીનને આ છે ટેમ્પરેચર. ટેમ્પરેચરને હંમેશા ફૂલ રાખવાનું. કેવું રાખવાનું? ફૂલ. અને એરને મીડિયમ રાખવાનું, જેટલી આપણે જરૂર છે એટલી. તમે વધારે પડતું ફાસ્ટ રાખો તો ખોટો પ્રોબ્લેમ આવે. આને રાખવાનું 5 નંબર ઉપર અથવા મીડિયમ એમ. ઓકે, જે આને આ ટેમ્પરેચર રાખવાનું ફાસ્ટ. તો આ કમ્પ્લીટ નીકળી જાય. જો આ સોકેટ એકદમ પરફેક્ટ નીકળી ગયું. હવે આ સોકેટને બ્રશ મારીને સાફ સફાઈ કરી અને આ કોઈ પણ આવો ફોન આવ્યો હોય એમાં તમે કાઢી નાખી શકો, ન નાખી શકો. મારી પાસે આ ટાઈપનો એક ડબ્બો છે, આ ટાઈપનો એક ડબ્બો મેં ખરીદીને રાખેલો છે. જો આ બધી એવી જ વસ્તુ છે, હું આ એક્ઝામ્પલ આ સ્ટોકમાં રાખીશ. આમાં તો કોઈ પણ ફોન આવ્યો હોય તો આમાં કાઢી. હવે એક્ઝામ્પલ હું તમને વાત કરું, આ સોકેટ તમે માર્કેટમાં ખરીદવા જાઓ ઘણીવાર ન પણ મળે. અત્યારે ઓલરેડી મળે છે પણ ઘણીવાર ન મળે તો એવા સમયે તમારે ના નહીં પાડી દેવાનું. કસ્ટમરને કહી દઉં 400 રૂપિયા થશે, તો આ ટાઈપના ભંગાર ફોન માથીને કાઢીને તેમાં નાખવા થાય. ઓકે, તો અત્યારે એક્ઝામ્પલ હું તમને મેમરી કાર્ડના સોકેટની વાત કરું છું. જો આ મેમરી કાર્ડનું સોકેટ છે, તો ઘણીવાર કસ્ટમર આવીને એમ કહે છે કે આ મેમરી કાર્ડ આ બી એક જ છે ને. જો આ પણ મેમરી કાર્ડનું સોકેટ, આ એક્ઝામ્પલ જો હું તમને એક તોડીને બતાવું. હાલો જો અત્યારે આ મેં તોડી નાખ્યા 3 પોઈન્ટ, એટલે આ તો ખરાબ જ છે. તો આવો ફોન ગ્રાહક લઈને આવે કે બલપેશભાઈ મારા ફોનમાં મેમરી કાર્ડ નથી ચાલતું, તો ગ્રાહકને કહી દેવાનું ભાઈ 200 રૂપિયા જો ચાર્જ થશે, તો તમારા ભંગાર ફોનમાંથી કાઢીને એમાં નાખવા થાય. તો કઈ રીતે કાઢવાનું છે ફરી હું તમને બતાવું છું. જો ઉપર તમે ગરમ હીટ મારશો, ફ્લક્સ મૂકી, ફ્લક્સ અત્યારે બહુ મૂકવાની જરૂર નથી, ઓલરેડી છે જ તે ફ્લક્સ. આમ ગરમ હીટ આ રીતે મારો, તમે જુઓ હીટ હંમેશા એટલું મીડિયમ રાખવાનું. તમે લોકો એટલું ઊંચું રાખો, એટલું નીચું બી નહીં રાખવાનું, મીડિયમ રાખવાનું, એટલે પ્રોબ્લેમ આવે નહીં. ઓકે ને, એકદમ પરફેક્ટ નીકળી ગયું. હવે આ સોકેટને હું કાઢી અને આની જગ્યામાં લગાડીને બતાવવાનો છું. જો એકદમ પરફેક્ટ સોકેટ છે, ફ્લક્સ લગાડી, ભરપૂર ફ્લક્સ લગાડવાનું, ભરપૂર. એમાં થોડુંક આમ તેમ રહેવું જોવે નહીં. અહીં લઈ લો અને અહીંયા ઓલરેડી નીચેથી ગરમ હીટ મારવીશ એટલે પરફેક્ટ આખું સોકેટ એ નીકળી જશે. આને હું ત્યાં લગાડીને બતાવું તમને. જો એવા સમય તમને નોલેજ હોવું જોઈએ કે આવા ભંગાર ફોન માંથી માલ કઈ રીતે કાઢવો. ઓકે ને, જો છે. હવે હું તમને આથી એકદમ પરફેક્ટ તમને લગાડી બતાવું છું. કોઈ જાતનું ટેન્શન લેવાનું નથી. જો આ બધા પોઈન્ટ છે એકદમ પરફેક્ટ ફ્લક્સ લગાડીને બધા પોઈન્ટ લગાડી દો અને પછી આ સાઈડના જે પોઈન્ટ લગાડી દો લો. ઓકે, માર્કેટમાં ઘણી એવી મોબાઈલની દુકાનો છે તો એ લોકોને આ નટવાતા હોય તો આથી કરી નાખવાનું. લાગી ગયું ને એકદમ પરફેક્ટ લો. ઓકે, બાકી આ ટાઈપનું ઘણીવાર તમે માલ માર્કેટમાં લેવા જાઓ તો આ ટાઈપનું માર્કેટમાં મળે નહીં. કયા બદલામાં કયું સોકેટ લાગે શું છે એ બધું વસ્તુ નોર્મલ તમને આઈડિયા હોવો જરૂરી છે.
ઓકે ને, તો જો અત્યારે મેં લાગી ગયું પરફેક્ટ. હવે ઘણી વાર જો આપણે બીજો ફોન છે, આમ ચાર્જિંગ સોકેટ કાઢવું છે, બીજું ત્રીજું કંઈ કાઢવું છે, તો બી તમને એક મિનિટની એક્ઝામ્પલ જો હું તમને આ ચાર્જિંગ સોકેટ સારું કાઢીને બતાવું છું. જો આ રીતનું છે, આ ચાર્જિંગ સોકેટ મારે કાઢવું છે, તો સૌથી પહેલાં હું ફ્લક્સ લગાડી દઈશ. ફ્લક્સ લગાડી, ઘણી વાર કેવું તમને ઉથતું છે સાહેબ, તમે તો ફટાફટ કાઢી નાખો છો, અમારથી નીકળતું નથી, તો એવા સમયે તમારા ફ્લક્સ, આ ફ્લક્સ ઘણી વાર માર્કેટમાં તમે જોઈ રહ્યું છે કે આ ટાઈપની સીસી મળે ફ્લક્સની, એ ડુપ્લિકેટ હોય. ફ્લક્સ ડુપ્લિકેટ હોય એટલે ઘણી વાર પ્રોબ્લેમ થાય, એ વસ્તુ નહીં નીકળે. તો તમારે એના બદલામાં ફ્લક્સ ખારું લઈ લેવાનું, ફ્લક્સ પણ થોડુંક હેવીમાં આવે લઈ લેવાનું. જો આને હું નીચે જીટ મારીશ, એકદમ પરફેક્ટ સોકેટ કાઢીને બતાવું છું. જો આ સોકેટની કોઈ કિંમત નથી, ઓકે, એકદમ પરફેક્ટ નીકળી ગયું. હવે આનું નાનું મારા અમારે એક્ઝામ્પલ લગાડવું છે, તો પાછું એને મૂકી દેવાનું. ઓકે, લાગી પણ ગયું, જો એકદમ પરફેક્ટ. ઘણી વાર કસ્ટમર આવીને એવું કહેતા હોય કે મારે આઈસીનો પ્રોબ્લેમ છે, બીજો ત્રીજો કાંઈ પ્રોબ્લેમ છે, તો ઘણી વાર આ વાઇબ્રેટર છે, આ બેટરી કનેક્ટર છે, આ ઘણી વાર કસ્ટમર આવીને કહે ને કે મારે બેટરી કનેક્ટર તૂટી ગયું છે, આમાંથી નાખવું છે, પહેલાંમાંથી નાખવું છે. તો માર્કેટમાં ઘણા એવા બેટરી કનેક્ટર છે, જો આ બંગાર ફોનનો ડબ્બામાં છે, એક્ઝામ્પલ એક્ઝામ્પલ હું તમને આની આ કેમેરાની વાત કરું છું, તો માર્કેટમાં 70% દુકાનવાળાને એ બી ખ્યાલ નથી કે કેમેરો નીકળતો કેમ છે, આ કેમેરાની વાત કરું છું. ઓકે ને, આ કેમેરો બદલાવવો હોય તો તમારે એવી લેમિનેશનની એક બ્લેડ લઈ લેવાની, લેમિનેશનના બ્લેડને સાઈડમાં તમે આમ ભરાવો ને આમ, એટલે એકદમ પરફેક્ટ કેમેરો નીકળી જાય. જો નીકળી જો આવો, ઘણી વાર મેં તો હોલસેલવાળાને એવું જોયેલું છે કે આખે આખો સ્ટેન્ડ જ તોડીને લઈને આવીને હોલસેલમાં કે સાહેબ કેમેરો આપો, પણ હકીકતમાં આ તો સ્ટેન્ડ છે, આને કેમેરો કહેવાય. ઓકે ને, આ જો અહીંયા ઓલરેડી અહીં ખેંચી મારેલી છે અને આ છે, તો એવા સમયે તમારે આને આમ દબાવી દો એટલે પરફેક્ટ નીકળી ગયું. ઓકે, તો મોબાઈલ રિપેરિંગનું આ ટાઈપનું બધું સ્ટીક બાય સ્ટીક હું તમને શીખવાડું છું. મારા ક્લાસનું નામ છે શ્રી હિરી મોબાઈલ ક્લાસ. મારું નામ છે અલ્પેશભાઈ કાછડિયા. મારો નંબર છે 9979998790. સુરતની અંદર આપણે વરાસાનો છે, અને મારી યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા હોય તો મારી ચેનલનું નામ છે શ્રી હિરી મોબાઈલ ક્લાસ. ઓકે, ધન્યવાદ.